મિત્રો, એક ખેડૂત પૂછી રહ્યો છે કે ખેડૂત હંમેશા માટે એક સીઝન આવતી હોય છે ત્યારે પૂછતો હોય છે, એક એના મનમાં એક પ્રશ્ન હંમેશા માટે હોય છે કે વરસાદ ક્યારે પડશે, વરસાદ ક્યારે પડશે. બરાબર છે, તમે આ એક ખેડૂત જોઈ શકો છો, આ ખેડૂત રાહ જોઈ રહ્યો છે કે વરસાદ ક્યારે પડશે. બરોબર છે, આપણા કેટલાય નિષ્ણાત વ્યક્તિઓ હોય છે એ હંમેશા આગાહી કરતા હોય કે 8 તારીખે વરસાદ પડશે, 9 તારીખે વરસાદ પડે છે, 10 તારીખે વરસાદ પડે છે, છતાં પણ વરસાદ પડતો નથી. અને એક એવી જ તારીખ આવે છે કે જે કોઈને પણ ખબર હોતી નથી. મેં એક આની અગાઉ પણ એક વિડીયો બનાવ્યો હતો કે મારે પોલીસની તૈયારીઓ કરવી કે પછી છોડી દેવી, એની અંદર પણ આપણે ખેડૂત મિત્રોનું સરસ ઉદાહરણ લીધું હતું મિત્રો. કારણ કે એક ખેડૂતની જે વેદના છે આજના સમયની અંદર કોઈ સમજતું જ નથી મિત્રો. તમે જુઓ છો તમારા ઘરની અંદર, સામાન્ય વાત કરું મિત્રો, કે જે કપાસિયા તેલનો ડબ્બો આવતો એનો ભાવ તમે જોઈ લેજો, અને જે બજારની અંદર ઘઉં લેવામાં આવે છે ખેડૂત જોડે એ 900 થી 1000 રૂપિયા હોય છે. હું પોતે પણ એક ખેડૂત દીકરો છું. બરાબર છે, તો એક એનો ભાવ છે ને લગભગ 7 થી 8 વર્ષથી 900 થી 1000 રૂપિયા રહેતો હોય છે. બરાબર, એક ખેડૂતની હાલત કેવી થતી હોય છે, હંમેશા સ્ટ્રગલમાં કાઢતો હોય છે અને એને એક પ્રશ્ન સતાય કરતો હોય છે કે વરસાદ ક્યારે પડશે. બરાબર છે, એ થતો હોય છે. પણ જયારે પણ વરસાદ પડે છે મિત્રો, ત્યારે જે ખેડૂતો હોય છે એમની જે જમીન હોય છે, જે ખંતથી ખેડેલી હોય છે, તૈયાર કરેલી હતી, ત્યાં આગળ ચોક્કસથી પાક ઊંઘી નીકળવાનો જ છે. એ માટે ભગવાન પણ રોકી શકશે નહીં. એ જ રીતે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની તૈયારીઓ કરતા દરેક ઉમેદવારો હોય, આ દરેક ઉમેદવારને એક અત્યારે પ્રશ્ન સતાવી રહ્યો છે કે સર ફોર્મ ક્યારે ભરાશે. બરોબર છે, ફોર્મ ક્યારે ભરાશે, આ પ્રશ્ન છે ને મિત્રો, જે પુરુષ હોય, મહિલા હોય કે ગમે તે હોય, એ હંમેશા એને પ્રશ્ન સતાવી રહ્યો છે કે સર ફોર્મ ક્યારે ભરાશે. બરાબર છે, કારણ કે આપણે આની અગાઉ જોયું હતું કે જે ફોર્મ ભરાવાના હતા એ બરોબર છે 1 તારીખથી ચાલુ થવાનો હતો, એવો ડ્રાફ્ટ કોપી ભરી હતી અને તે ફોર્મ ભરાયા નહોતા, તો હજુ પણ એ ફોર્મ ભરાવાનું ચાલુ નથી થયું મિત્રો. તો ફોર્મ ક્યારે ભરાશે? બરાબર, કારણ કે જે તૈયારીઓ કરતા હોય મિત્રો, હું તમને એમ કહું કે હું તને આવતીકાલે 5000 રૂપિયા આપી દઈશ, અને 5000 રૂપિયા જો તમને ન મળે તો તમે જે 5000 રૂપિયા છે તમને એક કલાક પછી પણ આપવામાં આવે ને, તો જે તમારી અંદરથી જે ખડભડાટ મચતો હોય છે, કારણ કે જુદો હોય છે. દરેક વિદ્યાર્થીઓ મિત્રોની આપણે જે વેદના છે એ સમજતા હોઈએ. પણ મિત્રો, આ પ્રશ્નનો જવાબ ફોર્મ ક્યારે ભરાશે મારી જોડે પણ નથી, કારણ કે જેટલા પણ વિડીયો હોય એની અંદર એક નીચે પ્રશ્ન હોય છે કે ફોર્મ ક્યારે ભરાશે. બરાબર છે, પણ એનો જવાબ મિત્રો આપણી જોડે નથી, પણ એનો જવાબ તમારે જોતો હોય તો ક્યાં મળી શકે છે? જો તમને કહું કે તમારે છે ને હસમુખ પટેલ સાહેબ છે, આ હસમુખ પટેલ સાહેબ એ ટ્વિટર એ કરે છે. બરોબર છે, ટ્વિટર યુઝ કરે છે અને એ ભરતી બાબતના એ ટ્વીટ કરી રહ્યા છે હાલ. તો તમારે એના ટ્વિટર અકાઉન્ટ પર જઈને ત્યાં તમે પ્રશ્ન નાખી શકો છો, ચોક્કસથી તમને કદાચ જવાબો મળી જાય. બરાબર છે, પણ એમને એક હિન્ટ આપી છે કે નવેમ્બરની એન્ડિંગની અંદર જે છે આપણી શારીરિક કસોટી યોજાવાની છે, તો ફોર્મ લગભગ આવી જવા જોઈએ. એનો જવાબ મારી જોડે પણ નથી, કારણ કે મિત્રો, કારણ કે જો હું પણ એક તમારા જેવો એક સામાન્ય નાગરિક છું કે જેથી કરીને અહીં કેવું કે જે માહિતી બધા જોડે હોય એવી આવતી, પણ અમે એક એક્સપ્લેન કરીએ કે ભાઈ આ રીતનું હોય છે. બરાબર છે મિત્રો, તો ફોર્મ જયારે ભરાશે ત્યારે આપણે આ ખેડૂતની જેમ આપણી જે છે એ તૈયારીઓ કરી રાખવાની છે. હા, ઘણા એવા વિદ્યાર્થીઓ છે ને મિત્રો, ઘણા છે કે બસ રાહ જ જોઈ રહ્યા છે, જેવી પડતી પણ સીધી ઉપાડી જ લેવી છે, સીધી ઉપાડી જ લેવી છે. પણ મિત્રો, જ્યાં સુધી ભરતી ન આવે ત્યાં સુધી તમે એક કામ કરી શકો છો કે જો તમે શારીરિક કસોટીની જે પ્રેક્ટિસ કરી રહ્યા છો, એ શારીરિક કસોટીની અંદર કઈ રીતે ઇમ્પ્રુવ કરી શકો છો. માની લો કે તમારું ગ્રાઉન્ડ હોય છે 23ની અંદર પૂરું થતું હોય, તો તમે હજુ વધારે પ્રયત્ન કરો કે જ્યારે ભરતી આવે અને રનિંગ માટે આવે તો 23 થી 20 સુધી કઈ રીતે પહોંચી શકાય. જે મિત્રોએ 20ની અંદર ગ્રાઉન્ડ પૂરું થઈ જતું હોય, બરાબર ગ્રાઉન્ડની અંદર વાત કરું છું, તો મિત્રો હરખાઈ નથી જવાનું, આખો દિવસ પડી રહેવાનું નથી. તમે એક કામ, જો રનિંગ કરવાવાળા મિત્રો બે પ્રકારના, એક તો સવારે રનિંગ કરી દેશે, એક સાંજે કરશે. ચલો સવારની અંદર વધુમાં વધુ 1 કલાક, કાં તો 1.5 કલાક કાઢશે, સાંજે 1 કલાક કે 1.5 કલાક કાઢશે. વચ્ચેના સમયગાળાની અંદર, રાત્રિના સમયગાળાની અંદર, સવારના સમયગાળાની અંદર તમે લેખિત પરીક્ષાની તૈયારીઓ કરી શકો છો. બરાબર, એવું ના હોય કે 20માં પૂરું થઈ ગયું એટલે તમે લાગી ગયા. અહીંયા આગળ માત્ર તમારી 25 ગુણની કસોટી થશે, બાકીની જે 100 ગુણની કસોટી હોય છે એ ત્યાં થતી હોય છે. બરાબર, એટલે ત્યાં પણ હરખાઈ જવાનું નથી. તો તમે તમારા બાકી રહેલા સમયગાળાની અંદર ચોક્કસથી તૈયારીઓ કરી શકો છો. ઘણા મિત્રો તૈયારીઓ કરીને બેઠા છે એ પણ મને ખબર છે. તો મિત્રો, જેને તૈયારીઓ થઈ ગયો એને ટેસ્ટ આપવા જોઈએ. એને શું કરવું જોઈએ? ટેસ્ટ આપવા જોઈએ. બરાબર છે,
કારણ કે જે મિત્રો છે ને આની અંદર બેલેન્સિંગ જાળવી શકે છે ને એ જ મિત્રો અહીંયા આગળ સક્સેસ થતા હોય. ઘણા બે પ્રકારના હોય છે, ધારો કે જેમ ફિઝિકલ કમ્પ્લીટ થતું હોય છે એ બસ ફિઝિકલ, પછી તે ફિઝિકલ પરથી ધ્યાન ઓછું કરી દે, ચલો આપણે તો દોડી જ લઈશું, છેલ્લે છેલ્લે આપણે દોડી લઈશું, પણ એ જ મિત્રોને છેલ્લે છેલ્લે તકલીફ પડતી હોય, છેલ્લે છેલ્લે પગ પણ ભરાઈ જાય છે બરાબર અતિશય દોડવાથી, એ પણ થતું. ઘણા મિત્રો જે લેખિતની અંદર હોય છે બરાબર, તો તમારી કમજોરીઓ શોધો અને એ કમજોરીઓ શોધી એને દૂર કરવા પ્રયત્ન કરો મિત્રો, બરાબર છે. તો આશા રાખું છું મિત્રો આ કંઈક જાણકારી હતી, વારંવાર પ્રશ્નો પૂછાઈ રહ્યો હતો, તો મને લાગ્યું કે લાવ થોડુંક વિદ્યાર્થીઓને આપણે સ્ટુડન્ટ સુધી આ બાબત પહોંચાડીએ મિત્રો, બરાબર છે.